साबरकांठा જિલ્લામાં કોરોનાના 27 પોઝિટિવ કેસની સામે 4 કોરોનાગ્રસ્ત દર્દીઓએ કોરોના સામેની જંગ જીતનાર દર્દીઓને રજા આપવામાં આવી હતી। સાબરકાંઠા જિલ્લામાં કુલ 27 પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જે પૈકી હિંમતનગર સિવિલમાં સારવાર લઈ રહેલા જ કોરોનાગ્રસ્ત દર્દીઓએ કોરોના સામેની જંગ જીતી છે, જેઓને સિવિલ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે। જિલ્લામાં અત્યાર સુધીમાં 6 જેટલા કોરોનાગ્રસ્ત દર્દીઓએ કોરોના સામેની જંગ જીતવામાં સફળતા પ્રાપ્ત કરેલ છે। જિલ્લામાં હાલ 17 કોરોનાગ્રસ્ત દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। સુરેશ થોરી સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, હિંમતનગર। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકામાં બજારો ખુલ્લા હોવા છતાં પણ મંદીનો માહોલ જોવા મળ્યો હતો। साबरकांठा जिल्ला मा सवारे बजारो खुले छे, पण जीवन जरूरत नी वस्तुओ सिवाय नी दुकानो मा मंदी देखाई रही छे। आम जोवा जईए तो आ महीनाओ मा लग्न सीजन तथा तेहवार नी खरीदी माटे टावर रोड, गांधी रोड, हाजीपुरा, खाडिया विस्तार तेमज हिम्मतमलना मार्केट मा पग मुकवानी जग्या होती नथी। तेमज कोरोना नी महामारी ना समय मा आर्थिक तेजी ने लईने जीवन जरूरत नी दुकानो पर લોકો ખરીદી કરતા દેખાય છે, જ્યારે અન્ય દુકાનો પર ગરાકી ન હોવાને કારણે વેપારીઓ ઉદાસ દેખાઈ રહ્યા હતા। તો બીજી બાજુ બજારમાં સોશિયલ ડિસ્ટન્સ રાખવા માટે પોલીસ દ્વારા બજારના દરેક નાકા ઉપર 3-વ્હીલર, 4-વ્હીલર પ્રવેશ ન કરે તે માટે બેરિકેડ લગાવવામાં આવ્યા છે। આબિદ ભૂરા સાથે રિંકલ પટની, સિટી ન્યૂઝ, હિંમતનગર। समग्र भारत देश कोरोना सामे जंग लड़ी रह्यो छे। अत्यार सुधी कोरोना वायरस गामडाओ सुधी पहुंच्यो न हतो। शहेरोमांथी लोको गामडाओमां आवता गामडाना लोको कोरोनानो शिकार बनता केटला गामडाओमां प्रवेश पर प्रतिबंध मुकवामां आव्यो छे। साबरकांठा जिल्लामां अत्यार सुधीमां 27 पॉजिटिव केस सामे आवता तंत्राए पोतानी कामगीरी दर्शावी दीधी छे। હિંમતનગર તાલુકાના આગ્યોલ ગામમાં અગાઉ 2 પોઝિટિવ કેસ આવ્યા હતા, જેમાં માતા અને પુત્ર હતા, જેઓ હિંમતનગરની સિવિલમાં સારવાર લઈ રહ્યા છે, જ્યારે આ ગામને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં પ્રવેશ કરવા પર ચુસ્ત પ્રતિબંધ કરવામાં આવ્યો છે। ગામના લોકોએ સાવચેતી ના રાખતા કોરોના વાયરસ ગામડાઓમાં પ્રવેશી ચૂક્યો છે। ગામમાં કોરોના વાયરસના પ્રવેશ બાદ ગામ સજાગ થયું છે અને લોકો સ્વયં પોતાના ઘરોમાં પુરાઈ ગયા છે। અત્યારે બહુ એકદમ સ્ટ્રિક્ટ છે, અંદર કોઈને આવવા જવા દેતા નથી। ત્યાં પોલીસનો પણ બંદોબસ્ત છે, પાસનું ચેકિંગ સમયસર આવવા જવા જે લોકો નોટિસ એ બધું કરતા હોય છે, સેનિટાઇઝેશન, અને સરપંચશ્રી તથા ઉપસરપંચશ્રી એ લોકોનો પૂરેપૂરો સપોર્ટ છે એમનો, અને સખત રીતે બંધ છે એમ। માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ કરી રહ્યા છે તથા સૂચનાઓનું પાલન કરી રહ્યા છે। પ્રશાસનના લોકોએ કડક અમલવારી કરાવવાની ચાલુ કરી છે। અત્યારે ગામના લોકોની અવરજવર તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવી છે। જીવન જરૂરિયાતની ચીજવસ્તુ મળતી દુકાનો પર 1 કલાક પોલીસની હાજરીમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે ખોલવામાં આવે છે। જીવન જરૂરિયાતની વસ્તુઓનું વેચાણ નહિવત થઈ રહ્યું છે, તો તંત્ર દ્વારા હોમ ડિલિવરી કરવામાં આવી રહી છે। આગ્યોલમાં જે દિવસથી પોઝિટિવ કેસ આવ્યા ત્યારથી ગામમાં ટોટલી લોકડાઉન કરવામાં આવે છે, અને ગામો દરેક જગ્યાએ રસ્તા બંધ છે, દરેક જગ્યાએ આવા જવાની એક જ રસ્તો રાખેલ છે। હાલ ગામડાઓમાં કોરોના વાયરસ ધીરે ધીરે પ્રવેશ કરી રહ્યો છે, ત્યારે ગામના લોકો અને તંત્ર પણ વાયરસને અટકાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ હજુ પણ ગામડાના લોકોએ વધુ સાવચેત થવાની જરૂર છે અને સરકારના નિયમોનું ચુસ્ત પાલન કરવામાં આવે તો કોરોનાને પ્રવેશ કરતા અટકાવી શકાય એમ છે। સુરેશ થોરી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, હિંમતનગર। હિંમતનગર શહેરના બેરણા રોડ પર આવેલ મયુર વિલાસ સોસાયટીને કોવિડ-19 અંતર્ગત સેનિટાઇઝર કરવામાં આવી હતી। હિંમતનગરમાં બેરણા રોડ પર આવેલ મયુર વિલા રેસિડેન્સીમાં કોવિડ-19 અંતર્ગત સોસાયટીને સેનિટાઇઝ કરવામાં આવેલ છે, જેમાં સોસાયટીના પ્રમુખ રાજુભાઈ સુથાર,
મંત્રી ડોક્ટર તરુણભાઈ તથા મિલનભાઈ અમિતભાઈ માંડલિયા તથા બ્રિજેશભાઈ યજ્ઞેશભાઈ સોની જનકભાઈ સુથાર ખૂબ જ ઉત્સાહ યુવક સોસાયટીને સેનેટાઈઝ કરવામાં આવ્યું હતું. બિંદેશ માંડલિયા સાથે રિંકલ પટની, સિટી ન્યૂઝ, હિંમતનગર. પ્રાંતિજ તાલુકાના સલાલ ગામના મયુરભાઈ પંચાલ મારફતે જેટ સ્પ્રે મશીન મંગાવીને સાબર ડેરીની દૂધની ગાડીઓને સેનેટાઈઝ કરવા માટે સાબર ડેરી દ્વારા વસાવવામાં આવેલ છે. સાબરકાંઠાના નામથી પ્રખ્યાત એવા પ્રાંતિજ તાલુકાના સલાલ ગામના મયુરભાઈ પંચાલનો કોરોનાની મહામારીનું અવિરત સેવા કાર્ય ચાલુ છે ત્યારે અવારનવાર ઘણા વિડીયોના તથા જાહેરાતના માધ્યમથી સાબર ડેરીના અધિકારી સાહેબ, આરજે દેસાઈ સાહેબ, ડેપ્યુટી જનરલ મેનેજર તથા હેમંતભાઈ કોઠારી સાહેબે, આરસી સુપ્રિન્ટેન્ડન્ટ વેલફેર સાહેબોએ મયુરભાઈ પંચાલનો સંપર્ક કરી નવી પદ્ધતિનું પોતાની કોઠા સૂઝથી બનાવેલ જેટ સ્પ્રે મશીન બનાવ્યું છે જેની ખૂબ જ માંગ વધી છે. ત્યારે આ સાહેબોએ સાબર ડેરી માટે દૂધની ગાડીઓ આવતી જતી દરેકનું જેટ સ્પ્રે મશીનથી સેનેટાઈઝ કરીને જાય તેવા હેતુથી આ મશીન મયુરભાઈ પંચાલ મારફતે વસાવેલ છે જે ડેરી ઉદ્યોગ માટે જરૂરી છે. સુરેશ થોરી સાથે હિમાની ચૌહાણ, સિટી ન્યૂઝ, હિંમતનગર. કોવિડ 19 પછી ઊભી થયેલી પરિસ્થિતિમાં અમે ડેરીમાં જે સેનિટાઇઝેશનની રિક્વાયરમેન્ટ માટે અહીં આવતા બધા જ વાહનોની કેબિન અને બીજા કમર્શિયલ વ્હીકલમાં સેનિટાઇઝેશન માટે આ શ્રીરામ જનરેટર પાસેથી આ યુનિટ ખરીદ્યું છે. એ યુનિટની ડિટેલ તમને મયુરભાઈ બતાવશે. પણ એનાથી અમે હવે તમામ વ્હીકલ્સને સેનિટાઇઝેશન કરીને જ અંદર આવવા દઈએ છીએ. આ અમે આજથી શરૂ કર્યું છે એટલે હવે ધીમે ધીમે એનો અભ્યાસ કરીને આગળ સુધારો કરીશું. હિંમતનગર શહેરમાં આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ સ્ટાફ દ્વારા નોબલ પ્રોફેશનના પ્રણેતા એવા ફ્લોરેન્સ નાઇટિંગના જન્મદિનની ઉજવણી કરવામાં આવી હતી. તાજેતરમાં ચાલી રહેલ કોવિડ 19માં હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓને અંગત જરૂરિયાતની કીટનો વિતરણ સિવિલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં નાણાકીય સહયોગ સિવિલ હોસ્પિટલના આરએમઓ સાહેબ ડોક્ટર એનએમ શાહ, ડોક્ટર રાજેશ વર્મા તથા ઇન્ચાર્જ મેટ્રન પારુલબેન પટેલ, પ્રેમસિંહ સિસોદિયા, શારદાબેન તખિયારે તથા અનામી વ્યક્તિએ નાણાકીય ટેકો આપ્યો છે. TNIના ઉત્તર ગુજરાતના પ્રતિનિધિ જ્યોત્સનાબેન ચૌધરી અને ICN નેહાબેનના સફળ પ્રયત્નથી માનવતા ભરી ઉમદા કાર્ય કરેલ છે. સુરેશ થોરી સાથે જયમિની પંડિત, સિટી ન્યૂઝ, હિંમતનગર. પ્રાંતિજ તાલુકામાં દારૂના ગુન્હામાં પકડાયેલ બીજા આરોપીનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. પ્રાંતિજ તાલુકામાંથી થોડા દિવસ પહેલા દારૂના ગુન્હામાં બે ઈસમોની ધરપકડ કરવામાં આવી હતી, જેમાંથી એક ઈસમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આરોપી દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે તેની સાથે બીજો આરોપી હતો તેનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ 27 કેસ કોરોનાના પોઝિટિવ નોંધાયા છે. કુલ 3 દર્દીના મોત નીપજ્યા છે અને 16 દર્દીઓ આઇસોલેશન વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે. સુરેશ થોરી સાથે અર્ચના નાયક, સિટી ન્યૂઝ, પ્રાંતિજ.